राम राम खेडूत मित्रों, आजे हवे एरंडानी वात लईने हूँ तमारी समक्ष हाजर रह्यो छु। एरंडा समाचार में तमाम खेडूत मित्रोंनुं अहींया स्वागत करूँ छू। मित्रों, एरंडानी मार्केट तरफ आजे फटाफट नजर नाखी लईए। आजे एरंडाना भाव छे ए मणे गुजरातना पीठाओमां 810 થી 815 रुपया बोलाया था। मित्रों, छेल्ला बे दिवसमां एरंडा वायदामां અમુક વર્ગે બહુ જ મંદી કરવાની કોશિશ કરી, કારણ કે આ વર્ગની એવી માન્યતા હતી કે જો એરંડાના ભાવ છે એ ઘટાડવામાં આવે તો ખેડૂતો પાસે જે એરંડા પડ્યા છે ગભરાટથી બજારમાં આવી જાય। પરંતુ આ જે સીપર્સો અને કેટલાક તત્વો દ્વારા જે મંદી કરવાની ચાલ હતી સફળ નથી થઈ। બે દિવસ સુધી વાયદા ઘટ્યા છે, પરંતુ આજે ફરી એરંડાના ભાવ છે એ ઘટકા અટકી અને 810 થી 815 રૂપિયાના પીઠા છે જળવાઈ રહ્યા છે। એરંડાની માર્કેટમાં ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એરંડામાં હવે ભાવ ઘટવાની કોઈ પણ શક્યતા નથી, કારણ કે એરંડાનો જે 80% જથ્થો હવે જે બાકી રહ્યો છે એમાંથી 80% જથ્થો છે એ ખેડૂતો પાસે પડ્યો છે। એરંડાની નવી આવક છે એ ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થશે, ત્યાં સુધી આ જે જથ્થો છે એ ખેડૂત હવે જ્યારે 5-10 રૂપિયા એરંડાના ભાવ વધશે મણે ત્યારે જ વેચવા આવશે, કારણ કે જે ખેડૂતોને પૈસાની જરૂર હતી એ ખેડૂતો એરંડા વેચીને નીકળી ગયા છે। હવે જે એરંડાનો જથ્થો પડ્યો છે શક્તિશાળી ખેડૂતો પાસે જ પડ્યો છે। 780 રૂપિયા જે ગયા અઠવાડિયે ભાવ હતો એ ભાવ વધીને આજે 820 થી 825 થયો હતો, અને છેલ્લા બે દિવસમાં જે વાયદામાં થોડી ઘણી મંદી થઈ એના કારણે 5-10 રૂપિયા ભાવ ઘટી ગયો હતો, પણ ફરીથી આજે ભાવ 810 થી 815 થયો છે। મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં એરંડાનું જે દિવેલ બને એની નિકાસ 48 થી 50 હજાર ટન થઈ છે, એટલે દર મહિને દિવેલની નિકાસ છે આપણે ત્યાં એરંડાનો જેટલો સ્ટોક છે ને જેટલી આવક થઈ રહી છે એટલા જ એરંડામાંથી જે દિવેલ બને એની નિકાસ થઈ રહી છે, એટલે નિકાસની બજારમાં અત્યારના એરંડાની સ્થિતિ બહુ જ સારી છે। દિવેલની નિકાસ જે આપણે ધારતા હતા એના કરતાં પણ વધારે થઈ રહી છે। આ સંજોગોમાં એરંડામાં ખેડૂતોએ તદ્દન ધીરજ રાખવાની જરૂર છે અને આગળ જતાં સારા ભાવ મળશે એ નક્કી વાત છે। બીજી મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે જ્યારે ઓક્ટોબર મહિનામાં આપણે પ્રવેશીએ ત્યારે સ્ટોકિસ્ટો એટલે વખારિયાઓ પાસે પણ એરંડાનો મોટો સ્ટોક હોય છે, અને NCDX એટલે કે જે કોમોડિટી વાયદા બજાર છે એના વેરહાઉસમાં પણ મોટો સ્ટોક હોય છે। આ વર્ષે NCDXના વેરહાઉસમાંય સ્ટોક નથી અને સ્ટોકિસ્ટો એટલે વખારિયાઓ પાસે પણ સ્ટોક નથી। જે કાંઈ સ્ટોક છે એ ખેડૂતો પાસે છે, અને ખેડૂતો પાસે સ્ટોક છે એમાં પણ શક્તિશાળી ખેડૂતો છે પાસે સ્ટોક પડ્યો છે, એટલે એરંડામાં આગળ જતાં મંદી થવાની કોઈ શક્યતા દેખાતી નથી। અને એરંડાના ભાવ જે મોટા મોટા અભ્યાસુઓ છે એવું પણ કહી રહ્યા છે કે દિવાળી સુધીમાં એરંડાના ભાવ છે એ 850 થી 900 રૂપિયા થઈ શકે એમ છે। આજે પણ દિવેલના ભાવ છે એ ગઈકાલે 857-858 રૂપિયા હતા, એ આજે 865 રૂપિયા સુધી દિવેલના ભાવ બોલાયા છે। સીપરસોના ભાવ છે એ પણ ગઈકાલ કરતાં આજે 10 રૂપિયા વધ્યા હતા, 840 થી 45 રૂપિયાના સીપર્સોના ભાવ હતા। આમ એરંડા બજારમાં ધીમે ધીમે બજાર મજબૂત થઈ રહી છે એ જ આજનો સંદેશ છે। મિત્રો, એરંડા બજારની વાતોમાં આજે આટલું જ। અમારો જો આ વિડિયો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને આવા વિડિયો વારંવાર જોવા મળે। એરંડા સમાચારમાં મિત્રો આજે આટલું જ। રામ રામ ખેડૂત મિત્રો।